એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. સહેરા તાલુકા વિકાસ અધિકારીના સમર્થનમાં પાનમ મહિલા સંગઠન આવ્યું. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારમાં સામાજિક ઉત્થાન સાથે લડતું પાનમ મહિલા સંગઠન હવે સહેરા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાના સમર્થનમાં આવ્યા છે. થોડા સમય પહેલા ભાજપના હોદ્દેદારો દ્વારા તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને લઈને ભારે ચર્ચાઓ ચાલી હતી. જોકે પોતાની પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેનું ખંડન કર્યું હતું. પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યો અને ભાજપના અગ્રણીઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી અંકિતાબેન ઓઝાની સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. અંકિતાબેન દ્વારા તેમના પર થવામાં આવેલા આક્ષેપોનું ખંડન કર્યું હતું. ત્યારે હવે સહેરા તાલુકામાં મહિલાઓના સામાજિક ઉત્થાન માટે તેમજ મહિલાઓના અધિકાર માટે લડતું પાનમ મહિલા સંગઠન અંકિતાબેન ઓઝાના સમર્થનમાં આવ્યું છે. અને જિલ્લા સંગઠનના કાર્યકરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારથી ટીડીઓ મેડમે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સહેરા તાલુકાના ગામોમાં નરેગાના કામની સાઇટો શરૂ થયેલ છે. શ્રમિકોને રોજગારી પણ મળતી થયેલ છે. અત્યાર સુધી નરેગાના જે કામો વચ્ચે જે પૈસા ખાતા હતા તે બધું બંધ થયું છે અને ભ્રષ્ટાચાર ઓછો થયો છે. તાલુકા પંચાયતનો વહીવટ પારદર્શક બન્યો છે. વધુમાં આક્ષેપ કરનારા સામે નિષ્પક્ષ તપાસ થાય તેવી પાનમ મહિલા સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભૂપત ડાભી, એચબીએન ટીવી ન્યૂઝ, સહેરા. મારું નામ જ્યોતિકા બિપિનભાઈ છે. ગામ ખોજલવાસા છે. હું ખોજલવાસાના શ્રમિક તરીકે હું જે કિરીઓ મેડમ એક વર્ષથી આવ્યા છે. અમારું જે નરેગાની સાઇટ ચાલે છે 30 ગામોની અંદર અમારી કામગીરી થાય છે. એમાં 12 ગામોની અંદર નરેગાનું કામ અમને મળ્યું છે અને અમે મેડમને અમને બહુ સારો ટેકો કર્યો છે અને મેડમ ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે. તો જે એક વર્ષથી મેડમ આવ્યા છે તો એમના દ્વારા અમને જે નરેગાના કામ માટે અમને બહુ જ ટેકો મળ્યો છે અને બેન બહુ સારા છે અને જે થોડું ઘણું કંઈક એમ ભ્રષ્ટાચાર થતું હોય તો બેન અટકાવે છે અને ઘણા જે માસ્ટરો નીકળ્યા છે એ મેડમે જીરો પણ કરાવ્યા છે અને સાચું જ કામ કરે છે અને સાચું થવું જોઈએ તો આ મેડમ અહીંયા જ રહેવા જોઈએ અને એમનો ટેકો અમને બહુ સારો મળ્યો છે. જે આ બેન જે ગામોની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ખોટું થવા દેતા નથી અને ખોટું ચલાવતા નથી એ સારા માટે છે. અને જે 12 ગામોની અંદર જે અમારી કામગીરી ચાલુ થઈ એમાં બેન વિઝિટમાં પણ આવ્યા છે અને ડૉક્ટર સાથે પણ આવ્યા છે અને રસી મૂકવાની માહિતી આપી છે અને જે કામનું ફરી ડિમાન્ડ કરવાનું તો કામ ચાલુ થઈ જશે એવી વાત પણ કરી છે. અને બેન અમારા માટે બહુ સારા છે અને ખોટું ચલાવતા નથી અને ખોટું કરતા પણ નથી, સાચું જ કરે છે. તો બેન